શ્રી રામના દૂત અને પવનના પુત્ર હનુમાનજી મહારાજની જન્મ જયંતિની બુધવારે ઉજવણી કરાઈ હતી. જો કે કોરોના વાયરસને લઈ લોકડાઉન વચ્ચે મંદિરોમાં માત્ર પૂજારીઓ દ્વારા જ પૂજા અર્ચના કરાઈ હતી. હાલ કોરોના વાયરસની મહામારી ફેલાઈ છે ત્યારે અનેક તહેવારોની ઉજવણી લોકડાઉન અને કોરોના વાયરસને લઈ ફીકી પડી ગઈ છે. બુધવારે પવન પુત્ર હનુમાનજી મહારાજની જન્મ જયંતિ પણ ભક્તો વગર ઉજવાઈ હતી. હનુમાનજીના મંદિરોમાં પૂજારીઓ દ્વારા પૂજા અર્ચના અને મહાઆરતી કરાઈ હતી, તો મંદિરોમાં ભક્તોને ન આવવા માટે પણ પૂજારીઓ દ્વારા અપીલ કરાઈ હતી. સાથે જ ઘરે જ પૂજા અર્ચના કરવા જણાવ્યું હતું. અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિર હનુમાનજી મંદિર હનુમાન જન્મ ઉત્સવ અત્યારે દર વર્ષની જેમ આપણે ધામધૂમથી મનાવતા હોઈએ, પણ કોરોના વાયરસને કારણે આજે આપણે 251 કિલો આ બુંદી અને લાડુ બનાવી અને ગરીબોમાં વિતરણ કરશું. સવારે 9 વાગે હનુમાન ચાલીસાના પાઠ, મહાઆરતી, ધ્વજારોહણ આ બધા કાર્યક્રમ પતાવીને હવે આપણે દરેક ભક્તોએ અટલ આશ્રમ પર આવનાર જે આજે હજારોની સંખ્યામાં માણસનું જમણવાર ભોજન પ્રસાદને બધું હોય છે, પણ કોરોના વાયરસને કારણે આપણે આ કાર્યક્રમ રદ કરેલો છે. પૂરા ગુજરાતમાં નાના મોટા મંદિરોની અંદર હનુમાન જયંતિ મનાવતા હોય બધાના કાર્યક્રમ રદ હોય, અને પોતાના ઘરે હનુમાનજીની મૂર્તિ ફોટો રાખી અને લાડુનો યા તો કોઈ મીઠી વસ્તુનો ભોગ લગાવી હનુમાન ચાલીસાના પાઠ કરી હનુમાનજીને પ્રાર્થના કરે કોરોના વાયરસને હટાવે અને પૂરા ભારતમાં શાંતિ થાય એવી શુભકામના સાથે. દર વર્ષે હનુમાન જયંતિએ શોભાયાત્રા અને ભંડારા સહિતના અનેક આયોજનો કરાય છે. જો કે આ વર્ષે કોરોના અને લોકડાઉનના કારણે તમામ આયોજનો રદ કરાયા છે. સાથે ભક્તોને મંદિરમાં ન આવવા આહવાન પણ કરાયું છે. બ્યુરો રિપોર્ટ, LK Star ન્યૂઝ, સુરત.